अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। माँ बाप आ अवतार ना कर्म नु खोल छे, भाई बहन आ अवतार ना कर्म नु खोल छे, ઘર મળે, ધર્મ મળે, આવતારના કર્મ નું ફળ છે, આપણું મોત થાય છે, આવતારના કર્મ છે, આપણે નક્કી કરીએ છીએ ક્યારે મરવું, બધું નક્કી જ છે જન્મ્યા પહેલા, યોર લાઈફ ઇઝ ટોટલી પ્રી ડિસાઇડેડ, સમજાય છે બધા નહીં, ને જન્મ જીવન મૃત્યુ બધાનું ડિસાઇડેડ છે, પણ કોઝ ની ઇફેક્ટ પ્રમાણે કર્મ તમે કર્યા હતા માટે ઇફેક્ટ તમારે ભોગવ, પુરુષાર્થ, પુરુષાર્થ એટલે કર્મ, પરિણામ એટલે કર્મ ફળ, આ લાઈન ઓફ ડિમાર્કેશન, પુરુષાર્થ એટલે એક્ઝામ, કર્મ ફળ એટલે રિઝલ્ટ, એક્ઝામ વગર રિઝલ્ટ, આ આખી લાઈફની અંદર આપણી પાસે કોઈ જગ્યાએ ફ્રીડમ છે? નંબર એક. બીજું, બોડી અને બોડીનો કોઈ પણ ભાગ આપણો છે? છે, હું ફેક્ટ કહું છું, માનવાની માટે નથી કહું, માનવ જેને માનવું હોય માનો, હું ફેક્ટ કહું છું, છે, અચ્છા, બોડી આપણી ના હોય તો સંબંધો આપણા હોય, સંપત્તિ આપણી હોય, સત્તા આપણી હોય, સાધનો આપણા હોય, બસ જે માનેલું છે એ બધું રિલેટિવ સત્ય છે ને અજ્ઞાન છે, યસ કે નો? જે માનેલું છે એ રિલેટિવ સત્ય છે અને મારું છે એ અજ્ઞાન છે, બસ એ છે અજ્ઞાન નથી, છે એ કુદરતનું ફળ છે, પણ મારું છે, શરીર મારું, સંપત્તિ મારી, સંબંધ મારા, સાધનો મારા, સત્તા મારી, એ અજ્ઞાન, એ હોવું એ જ્ઞાન, હોવું એ કુદરતી રચના, પણ માનવું એ, એટલે આ દુનિયામાં સનાતન સત્ય છે એ છે, રિલેટિવ સત્ય છે એ માનેલું છે, અને માનેલું છે તેને સાચું માનો એનું નામ અજ્ઞાન, અને માનેલું છે એને સનાતન સત્યથી જુઓ એનું નામ વિજ્ઞાન, વિજ્ઞાનમાં આપણું હતું નહીં, છે નહીં અને રહેવાનું નથી, અને વિજ્ઞાન કહે છે કે તમારું છે એ જવાનું નથી, દાખલા તરીકે આત્મા, આત્મા તમારો છે એ નાશ થવાનું, પણ શરીર તમારું લાખ માનશો તો એ જવાનું, કારણ કે છે નહીં ને, માનો છો, અને આત્મા નહીં માનો તો એ રહેવાનું, કારણ કે છે, તમે નહીં માનો તો પણ, અને શરીરને માનશો તો પણ, હવે જે નથી એને માનીએ છે બસ એ અજ્ઞાન, અને છે એમ નથી માનતા એ અજ્ઞાન, હવે સમજી ગયા? એટલે અજ્ઞાન કોણે કીધું આપણે? રિલેટિવ સત્ય ને માનવું એનું નામ અજ્ઞાન, હોવું એને અજ્ઞાન, જન્મ થવો, મા બાપ મળવા, ભાઈ બહેન મળવા, રહેવાનું ઘર મળવું, ધર્મ મળવું, જીવનની બધી અવસ્થાઓ ભેગી થવી અને મૃત્યુ થવું, આ બધું થવાનું છે, એ અજ્ઞાન નથી, એ કર્મ ફળ છે, પણ એમાં હું છું, મારું છે, મેં કર્યું, મેં ભોગ્યું, આ અજ્ઞાન છે, હવે સમજી ગયા? માન્યતા એ અજ્ઞાન છે, અવસ્થા અજ્ઞાન, હવે સમજી ગયા? બિલીફ, રોંગ બિલીફ ઇઝ અજ્ઞાન, તો રાઈટ બિલીફ શું? મન વચન કાયા તેની અવસ્થા ને પાંચ જ્ઞાનેન્દ્રિયો થી દેખાતી સમગ્ર સૃષ્ટિ એ કુદરતી રચના છે, યસ કે નો? એ વિજ્ઞાન છે, અને વિજ્ઞાનને ન માનવું એનું નામ અજ્ઞાન, એ રિલેટિવ સત્ય, રિલેટિવ સત્ય છે, માનો છો ત્યાં સુધી જન્મ મરણ છે, એ જ રિલેટિવ સત્યમાં સનાતન સત્ય માનશો, શું? કુદરત, કુદરતી કાનૂનની કુદરતી રચના, તો મુક્તિ છે, એમાં ત્યાગ કરવાનું આવ્યું, એમાં ફોર્મેટની વાત આવી, ફોર્મેટની વાત આવી કોઈ જગ્યાએ, માં કોઈ ભગવાન ગુરુની વાત આવી, કોઈ રિચ્યુઅલ્સ ની વાત આવી, કોઈ ત્યાગ કર છોડવાની વાત આવી કે છોડવાનું છે? ચાલે છે ને દુનિયા પણ ભ્રાંતિથી,
સેનાથી જેની ભ્રાંતિ તૂટી ગઈ એ મુક્ત થઈ ગયા, અને ભ્રાંતિ વાળા અહીંયા ભેગા થયા છે. યસ કે નહીં સાહેબ? ના, એટલે મીન્સ અહીંયા ભેગા થયા છે, આ દુનિયામાં છીએ અમે ભેગા, એટલે કે નોટ ઇન ધીસ સેન્સ. આપણે એમ બધા કેમ છીએ? અજ્ઞાનના ફળ સ્વરૂપે છે એમ કહું છું. જો આપણી પાસે અજ્ઞાન ના હોય તો કર્મ બંધાય જ નહીં, તો આપણું અસ્તિત્વ અહીંયા ઘડી ના હોય એમ કહેવા માંગુ છું. ખ્યાલ આવ્યો? એટલે આવી રીતે છે. અને બીજી વાત કરું, કર્મ કર્મ મન વચન કાયાની ક્રિયાથી નથી બંધાતા. મન વચન કાયા અને તેની અવસ્થા માત્ર કુદરતી રચના છે. કુદરતી રચનામાં આપણું ચાલે, માટે મન વચન કાયાથી કર્મ બંધાય છે, ભ્રાંતિ છે. મન વચન કાયાની કોઈ પણ ક્રિયાથી, વિચાર વાણી વર્તન થી કર્મ બંધાય છે એ ભ્રાંતિ છે. કર્મ માત્ર ભાવથી બંધાય છે, જેવો ભાવ તેવો, ને જેનો ભાવ બગડ્યો એનો. લાખો લોકોની હિંસા કરનાર રામ એ જ ભવે મોક્ષે ગયા, ને કરોડો ની હિંસા કરનારા અર્જુન પણ એ ભવે, ને આપણે કીડીઓ બચાવતા અહીંયા છીએ. એની પાછળનું સાયન્સ ખબર નથી, આ કોઈ ચમત્કાર નથી, ને સાયન્સમાં ચમત્કાર હોતો નથી, જાણતા નથી, એટલે ચમત્કાર લાગે છે. ધેટ્સ ઈટ. બાકી છે સાયન્સ. પણ એવું કે છે કે દાદા તમે માળા પહેરી છે, હવે એ માળાની અંદર તમારા પરમાણુ બધા એન્ટર થયા, સમજી ગયા? એટલે એ સારી ભાવનાઓ અને સારા વિચારો એ મારામાં એન્ટર થયા. હવે એ માળા તમે મને પહેરાવો, યસ યસ, તો મારી એટલી સેન્સિટિવિટી હોવી જોઈએ ને કે એ ગ્રહણ કરી શકે. એવું છે કે આપણે શું ગ્રહણ કરી શકીએ, શું ગ્રહણ ના કરી શકીએ, આપણે શું સહન કરી શકીએ અને શું સહન ના કરી શકીએ, આપણે શું મેળવી શકીએ કે શું ગુમાવી શકીએ, એ બધો સબ્જેક્ટ હ્યુમનનો નથી. હ્યુમન સફરર છે, ક્રિએટર નથી. શું છે સફરર? મતલબ ચોઈસ નથી તમારી પાસે. શું નથી? ચોઈસ નથી. જન્મવું, જીવવું, મરવું ચોઈસ નથી. વ્યક્તિ, વસ્તુ આવી જવી ચોઈસ નથી. સંપત્તિ મળવી જવી ચોઈસ નથી, કમ્પલસરી છે. શું છે? અને બીજું બીજું પરમાણુની વાત એમને જે કરીએ, પરમાણુની અસર. એક વસ્તુ છે કે પરમાણુની અસર થવી એ ખોટી વસ્તુ નથી, પણ જેટલો સાયકોલોજીનો માણસ નબળો હોય એને વધારે થાય, પાવરફુલ હોય એને ના થાય. ભલે એમાં હોય તો, એમાં હોય તો પણ ના થાય, પણ વીક માણસે થાય, વધારે થાય. પોઝિટિવ નેગેટિવ બે ની વાત કરું છું. પોઝિટિવની પણ અસર થાય, નેગેટિવની પણ અસર થાય. ખ્યાલ આવી ગયું? પણ જેનું વિઝન સાયન્ટિફિક છે ને પોઝિટિવ ના થાય ને નેગેટિવ, ઇઝ ઓનલી ઓબ્ઝર્વર. વોટ એવર ધ હેપન દે આર ધ ઓનલી ઓબ્ઝર્વર. ધેટ્સ નથિંગ દે એક્સપ્લેન લાઈક અ ચમત્કાર. ઇઝ અ પાર્ટ ઓફ નેચર. ધેટ્સ ચમત્કાર કોણ કે જે ધર્મગુરુઓ જેને કોમર્શિયલ બેનિફિટ લેવો છે એના માટે બનાવે છે. એને તો કહેવું જ પડે ને, એક ફૂલ પડ્યું સાહેબ, હું પગે લાગતો તો માથામાં ફૂલ પડ્યું, ચમત્કાર થઈ ગયું. બોલતા નથી, ઝાડ ઉપરથી રોજ પડે, બોલતા નથી. યસ કે નો? આ ચમત્કાર. બોલતા નથી, આ ચમત્કાર. કોઈ એમ નથી કેતો કે લપસી પડ્યો, બાથરૂમમાં પગ ભાગી ગયો, ચમત્કાર. રોડ ડ્રાઈવ પછી આજે એક્સિડન્ટ થઈ ગયો, ચમત્કાર થયો. દુનિયાના લોકોએ જે ગોઠવ્યું છે ઇટ્સ ઓકે, દરેકની પોતપોતાની ભાષા છે, આપણે એને ડિનાય નથી કરતા, પણ ધીસ ઇઝ નોટ અ સાયન્ટિફિક એપ્રોચ, ઓનલી ઇન્ડિવિડ્યુઅલ બિલીફ. અને ઇન્ડિવિડ્યુઅલ બિલીફ આપણા સ્પિરિચ્યુઅલ સાયન્સમાં ના, બાકી જેને જે માનવું હોય તો માનવાનો અધિકાર છે, એ આપણે કીધું કહીએ છીએ. વ્યક્તિગત માનવાનો અધિકાર દરેકને છે. આપણી વાત શું કરવી છે? યુનિવર્સલ ટ્રુથ. માને કે ન માને તોય લાગુ પડવું જોઈએ, એને યુનિવર્સલ કહેવાય. અને માનેલું તો શું? હું માનું છું તો લાગુ પડે, ના માનું તો. આજે હું રામને માનું તો રામને ફોલો કરવાને, ના માનું તો મારે શું લેવા દેવા? બોલતા નથી. હું કૃષ્ણને માનું તો કૃષ્ણને ફોલો કર, ના માનું તો કઈ નહીં, મારી જવાબદારી ખરી કે તમે કૃષ્ણની આરતી કેમ ઉતારતા નથી? અને પણ કે હું માવીને માનું છું, બોલતા નથી. યસ કે નો? એટલે માનવા ઉપર છે બધું. શું છે?
રિલેટિવ જગત કેવું છે, માનો આવું, પણ માનો તો છે, ના માનો તો કઈ નહીં. જયારે સનાતન સત્ય એટલે માનો કે ન માનો તો લાગુ પડે. ઇટ ઇઝ ધેર એન્ડ ઓલવેઝ. શું કીધું? છ તત્વ દુનિયામાં ઓલવેઝ, કુદરતનો કાનૂન ઓલવેઝ, અને એનાથી બનેલી કુદરતી રચના પણ ઓલવેઝ. યુ બિલીવ ઇટ ઓર? બાકી રિલેટિવ વસ્તુઓ તો માનો તો છે, ના માનો તો. યસ કે નો? મેં કે ધર્મ ની વાત કરી? કોઈ ગુરુ ની કરી? કોઈ ભગવાન ની કરી? પાપ પુણ્ય ની કરી? કોઈ ત્યાગ ની વાત કરી? તમારે કાલથી શું કરવાનું મેં કીધું, અને કરતા હોય તો ના કરવાનું કીધું? એમાં બધી વાતો આવે? આખું જગત ગૂંચાયેલું છે. તમે તો સામાન્ય વ્યક્તિઓ છો, મોટા મોટા સાધુ સંતો સંન્યાસીઓ જયારે અમારા સત્સંગ સાંભળે છે, આ બધા યુટ્યુબમાં આવે છે, બધા યુટ્યુબમાં, વિડીયોમાં, ટીવીમાં, બધે આવે છે, તો સાંભળો તો ખબર પડે કે લોકોનો ઓપિનિયન, લોકો કેવી કેવી વાતો કરે છે કે આ વિજ્ઞાન સમજાયા પછી અમારા જીવનમાં શું ચેન્જીસ આવ્યો, અમે કેવા નિર્ભય થયા, અમે કેવા કોન્ફિડન્સ થયા, આત્મવિશ્વાસ થયા, એ હવે ખબર પડે છે. અત્યાર સુધી ડિપેન્ડન્ટ હતા. શું હતા? આમ કરીશું તો આમ થશે, આમ કરીશું તો આમ થશે, આમ કરીશું તો આમ થશે, ભય 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 અને ભીખ. ખ્યાલ આવ્યો? એમાંથી બહાર નીકળતા નથી. આ વિજ્ઞાન ભીખ અને ભય માંથી બહાર કાઢે, એની ભ્રાંતિ કાઢી નાખે બસ. યસ. જે ભાવો આ ભાવ સાથે જોડાયા છે એ રિઝલ્ટ આવે કે ના આવે? ડિસ્ચાર્જ. રિઝલ્ટ આવે કે ના? આ ભાવ સાથે જોડાયેલા હોય, મારે કાર લેવી છે, લઉં તોય ડિસ્ચાર્જ, ના લઉં તોય ડિસ્ચાર્જ, એ ભાવ. મારે મકાન લેવું છે, મકાન લઉં તોય ડિસ્ચાર્જ, ના લઉં તોય, આ ભાવ સાથે જોડાયેલી બધી વસ્તુ છે ડિસ્ચાર્જ ભાવ. ચાર્જ ભાવ તો નેક્સ્ટ માં જાય. આખી જિંદગી લગ્ન કરીને 60 વર્ષ સાથે રહે પછી નક્કી કરે કે આના કરતા આ વાઇફ સારી, એ આવતા ભાવ માટે. જેથી કર્મો સારા બંધાય, આવતા જન્મમાં એનું સારું ફળ મળે. આપણે જે ભાવ શબ્દ છે આધ્યાત્મમાં, ભાવ શબ્દ સાંભળજો, આધ્યાત્મમાં ભાવ શબ્દ એ ખાલી મુક્તિ અને મુક્તિના માર્ગ પૂરતો છે. કેટલો છે? મુક્તિ અને મુક્તિનો માર્ગ, વે ટુ, એટલા પૂરતો જ ભાવ છે સ્પિરિચ્યુઅલમાં. બાકી બધા ભાવો સામાજિક અને ધાર્મિક છે, જે આધ્યાત્મમાં રિક્વાયરમેન્ટ નથી. શું કીધું? સામાજિક અને ધર્મમાં જે ભાવ કરવાની વાત છે એ અહીંયા, તો કે અહીંયા શું ભાવ હોય? તો કે હે અંતર્યામી પરમાત્મા, મને મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ, ધેટ્સ ઇટ. એમાં બધા ભાવો આવી ગયા મુક્તિ માટેના, માં સંસારના ભાવો ના આવે. હવે કે છે તો પછી સંસાર તો રહેવાનો જ, આપણો છેલ્લો અવતાર નથી તો શું કરવાનું? યસ કે નો? તો કે જે લોકો મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક ભાવ કરે એને સંસાર બાય પ્રોડક્ટમાં મળે. શું મળે? અને એ લોકો જે લોકો સંસારના ભાવ કરે છે એના માટે સંસાર મેઇન પ્રોડક્શન. ના સમજાય? એટલે તમે ઘાસ વાવો તો ઘાસ મળે, પણ ઘઉં વાવો તો ઘાસ બાય પ્રોડક્ટમાં મળે.
પણ ઘાસ જ પાવો તો ઘઉં ના મળે. ના સમજાય. આગળ દાખલો આપું છું, સાંભળજો બરાબર. બધા તીર્થંકરો રાજકુમાર હતા, મહેલમાં જન્મેલા, બધાને રાણીઓ હતી અપવાદ સિવાય, એકને સિવાય. બધાને બાળકો હતા, બધાને પરિવાર હતો, સમજાય છે. ને કેટલાકે રાજ પણ ભોગવ્યા છે. હું છેલ્લા અવતારની વાત કરું છું, તીર્થંકરના ભવની વાત કરું છું. પણ જે દિવસે છોડવાનો સંજોગ આવ્યો ત્યારે એમને ત્યાગ નથી કર્યો. પાછું વાળીને જોયું, જિંદગીમાં યાદ કર્યું, કારણ કે એને માગ્યું જ નતું. બોલતા નથી, માગ્યું હોય ને મળ્યું હોય એને એમ લાગ્યું ને કે ગયું, પણ એને માગ્યું નથી, કુદરતે આપ્યું. હિસાબ શું થઈ ગયો? હવે આગળ જાઓ, મારી ડિમાન્ડ તો હતી જ નહીં, કુદરતે મને આપ્યું બાય પ્રોડક્ટ. મારું મેઇન પ્રોડક્ટ શું છે? મોક્ષ, કેવળ જ્ઞાન, આત્માની અનુભૂતિ, ધેટ ઇઝ માય લક્ષ. આ તો મને બાય પ્રોડક્ટ માં આપ્યું, એ મારો સબ્જેક્ટ. એ હોય તો એ સબ્જેક્ટ નથી, ના હોય તો એ આજે જાય કે કાલે જાય, કોઈ ફેર, કારણ કે મારો સબ્જેક્ટ નથી, બાય પ્રોડક્ટ છે. પણ મેઇન પ્રોડક્ટ હોય, મેં માગ્યું હોય તો રાજપાટ મળે, ગાદી મળે, વૈભવ મળે, ચાલે. આવું મેં માગ્યું હોય અને પછી જયારે હરી જવું તો શું થાય? સમજાય છે કે નહીં? કારણ કે માગ્યું તું ને મળ્યું, હવે જતું રહ્યું, એને દુઃખ થાય. પેલાને ચક્રવર્તી છ ખંડનો માલિક હોય, કેટલા? છ કન્ટ્રી નહીં, સિક્સ કોન્ટિનેન્ટલ નો માલિક હોય, પણ છોડીને ચાલ્યો જાય, યાદ પણ ના કરે, કારણ કે એને માગ્યું નથી ને. શું નથી? હવે ખ્યાલ આવે છે? જે લોકો સંસારની માંગણી કરે છે એ બધા રિલેટિવ સત્યની વાત, એ મેઇન પ્રોડક્ટમાં છે એ લોકોને, એ લોકોને જન્મ મરણના ચક્કરમાં પડવું પડશે. પણ જે લોકો મેઇન પ્રોડક્ટ માંગે છે, આત્મા, મોક્ષ માર્ગ માટે લાયક અને સહાય સંજોગો, એને સંસાર મળશે. પણ સંસાર વળગશે, કારણ કે માગ્યો નથી, બાય પ્રોડક્ટ માટે, કર્મના હિસાબ પૂરા કરવા માટે મળ્યો છે. મારી પસંદગી, સમજાયું? એટલે આપણે એક જ ભાવ, મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત થાવ, પ્રાપ્ત થાવ, પ્રાપ્ત, એમાં બધું, બીજા કોઈ એડિશનલ ભાવની જરૂર નથી. છતાં પ્રકૃતિને મન થાય તો કરવા, મારી ના નથી, જરૂર નથી, પણ કોને લાગતું એ મારી જરૂર છે તો કરવું. સમજાય છે? એમાં બધું આવી ગયું કે મારે મહાવિદ્ય ક્ષેત્રમાં જવાના ભાવ કરવા કે નહીં, સિમંદર સ્વામીને મળવાના ભાવ કરવા કે નહીં, બિલકુલ જરૂર નથી. તમે ક્વોલિફાઈડ હશો તો કુદરતે મહાવિદ્ય ક્ષેત્ર ને તીર્થંકરના દર્શન કરાવવા પડશે. બોલતા નથી, યસ કે નો? પણ તમારી ક્વોલિફિકેશન નહીં હોય તો, સમજાયો કે નહીં? યસ કે નો? યસ પ્લીઝ. સો એનો મતલબ એ રીતે થયો કે જ્યારે પણ કર્મ ફળ મળે તે વખતે તમારી, તમારો ભાવ કે તમારી દ્રષ્ટિ, હું બરોબર જરા એક્સપ્લેન નહીં કરી, કઈ વાત નહીં, તમે મને હું સાફ સમજી જઈશ. એટલે તે વખતે જો તમે એનાથી મુક્ત રહી શકો, ગિવિંગ અ રીઝન કે આ બધા કુદરતી કાનૂન છે, કુદરતી રચના, કુદરતી રચના છે, એટલે આ તો થવાનું છે, એને થઈ રહ્યું છે, અને મને થતું નથી ને મારું થતું નથી, મને એટલે શરીર મારું નથી, ને મારું એટલે શરીર ને થાય છે, મારું નથી, મને નથી અને મારું નથી, તો પછી મને કઈ રીતે અસર થાય? મને નથી ને મારું નથી, પ્રશ્ન ક્યાં આવ્યો? શરીર મારું નથી, બરાબર છે, તો શરીર સાથે જોડાયેલું મારું હોય શકે? હું શરીર ના હોઉં તો શરીર સાથે જોડાયેલા સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન મારા હોય શકે? શરીર ના હોય શકે, મારા હોય શકે? બેઝિક શરીર જ હું નથી, જે મેં સમજાવી દીધું.